સમાચાર ભાજપ ધારાસભ્યોની બેઠકમાં બેઠકની અંદર અભિયાન મુદ્દે ચર્ચા થઈ છે ધારાસભ્યોને ટાર્ગેટ પૂરા કરવા અપાશે સૂચના ધારાસભ્યને એક લાખ સભ્યો ટાર્ગેટ અપાયો છે સાંસદોને સાત લાખ સભ્યો ટાર્ગેટ અપાયો છે ધારાસભ્યોને વ્યક્તિગત પાંચ હજાર સભ્યો ટાર્ગેટ સાંસદોને વ્યક્તિગત દસ હજાર સભ્યોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એ સદસ્યતા અભિયાનને લઈને આ ટાર્ગેટ જે છે જે જાણકારી છે તે પ્રમાણે પહેલું જે આખો એક પડાવ હતો તેમાં કેટલાક લોકોના ટાર્ગેટ પણ અચીવ નથી થયા વધુ માહિતી મેળવી સંવાદદાતા ગૌતમ પણ અમારી સાથે જોડાયેલા છે ગૌતમ જે રીતના અનેક વાતો હતી અનેક શરૂઆત થઈ પરંતુ કેટલાક ધારાસભ્યો કેટલાક સાંસદોએ ટાર્ગેટ સુધી નથી પહોંચી શક્યા અહીંયા આગળ ટકોર પણ જોવા મળી શકે છે પ્રદેશ અધ્યક્ષ તરફથી અથવા તો આગળની જે રણનીતિ છે તેમાં પણ બદલાવ આવશે સિદ્ધાર્થ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક જે છે તે મળી છે અને આ બેઠક જે છે તે સદસ્યતા અભિયાન અંતર્ગતની મળી છે મહત્વનું એ છે કે સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે જે પંદર ઓક્ટોબર સુધી પ્રાથમિક સદસ્યતા અભિયાન જે છે તે ચાલવાનું છે અને ત્યારબાદ સક્રિય સદસ્યતા અભિયાન જે છે તે યોજાવાનું છે પરંતુ જે પ્રકારની વાત કરવામાં આવે ત્યારે જે આંકડા મળી રહ્યા છે તે અંતર્ગત સત્તાણું લાખ જેટલા સદસ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીના થયા છે અને ટાર્ગેટ બે કરોડ સદસ્યો બને તે પ્રકારનો મૂકવામાં આવ્યો છે તેને લઈને આ મહત્વની બેઠક જે છે તે માનવામાં આવી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સહિતના જે છે તે હાજર છે સાંસદો જે છે તે આ બેઠકની અંદર હાજર છે પ્રદેશ પ્રમુખ સી પાર્ટીના પાટીલ અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે મળી છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે મહત્વનું એ પણ છે કે આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે પ્રત્યેક ધારાસભ્ય જે છે તેમને એક લાખ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે સાંસદોને સાત લાખ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કોર્પોરેશનો કોર્પોરેટરો જે

અંદર ચર્ચા થાય તે પ્રકારના પણ વર્તાઈ રહ્યા છે તમામ બાબતો સાથે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓને જે લેસન આપવામાં આવ્યું હતું ટાર્ગેટ અચીવ કરવામાં જે વાત જે છે તે કરવામાં આવી હતી તે ટાર્ગેટ અંતર્ગતની વાત જે છે તે આ બેઠકની અંદર મુકાય તે પ્રકારની વાત છે ક્યાંક જે ટાર્ગેટ છે જે છે ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારની પણ વાત જે છે તે મુકવામાં આવશે સદસ્ય તો સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે સદસ્યતા અભિયાન જે છે તે પંદર ઓક્ટોબર સુધી જે છે પ્રાથમિક સભ્યો બનશે અને ત્યારબાદ સક્રિય સદસ્યતા અભિયાન ચાલશે એટલે કે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની એક કમિટી બનશે જે જિલ્લા વાઇઝ વિવિધ વિસ્તારોની અંદર જશે ને ત્યાં જે સક્રિય સદસ્ય બનશે તે અંતર્ગતની પણ વાર્તાલાપ જે છે તે કરશે આ તમામ બાબતો જે છે તે સદસ્યતા અભિયાન અંતર્ગત જોવામાં આવી રહી છે એટલે કે અત્યારે હાલ મહત્વની બેઠક મળી રહી છે બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીને સદસ્યતા અભિયાન અંતર્ગતનો જે ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે તે ટાર્ગેટ પૂર્ણ થાય તે પ્રકારનું લેશન પણ આપવામાં આવશે જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ તો જે રીતે ગૌતમે જણાવ્યું છે કે હાલમાં સૂચનો થઈ રહ્યા છે એક મહત્વની વાત છે ટાર્ગેટ પૂરા કરવા જરૂરી છે તો તે માટેની ગાઈડલાઈન પણ આવશે

જેવા નવે નવ સ્વરૂપનું ચિત્રણ અહીંયા કરવામાં આવે છે અને નવે નવ સ્વરૂપની વિશેષતાઓનું વર્ણન પણ એ વાક્યો દ્વારા હું મૂકવા મૂકું છું જેથી સમાજમાં આજની પેઢીને આ બધું જાણવા મળે અને એમાં જાગૃતિ ફેલાય તથા નાના બાળકોને પણ આવું ચિત્રની કલા શીખવાનો શોખ પેદા થાય ભરતભાઈ મંદિરના બ્લેક બોર્ડ પર ચિત્રો દોરી સુવિચારો પણ લખે છે સાથે ચિત્રોની માહિતી પણ દર્શાવે છે જેથી લોકો તે તહેવારથી માહિતગાર થાય અને સુવિચારોને પોતાના જીવનમાં ઉતારે વરતભાઈની આ કલા નિષ્ઠા જોઈને ગ્રામજનો પણ તેમની સારાના કરી રહ્યા છે હરરોજ વર્ષની અંદર દરેક વખતે જે કાર્યક્રમ હોય જન્માષ્ટમી હોય શ્રાવણ મહિનાનો કોઈપણ કાર્યક્રમ હોય એની અંદર આ કાર્યક્રમની અંદર રોજ ચિત્ર અવનવા દોરવામાં આવે છે રામ મંદિરનો કાર્યક્રમ હતો આરએસએસનો કાર્યક્રમ હતો એની અંદર જે કાર્યક્રમ રોજ નવું ચિત્રનું અહીંયા જ્ઞાન મળે છે જેથી મહેતાપુરાના ગ્રામજનોને